ભરૂચમાં ગુનાહિત પ્રવૃત્તિ તેમજ ટ્રાફિક નિયમન માટે પોલીસ વિભાગ દ્વારા જાહેર માર્ગો તેમજ નેશનલ હાઈવે પર 358 જેટલા સીસીટીવી કેમેરા લગાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ભરૂચમાં હવે ગુનેગારોની ખેર નથી. ઘણીવાર ગુનેગારો ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી ફરાર થઈ જતા હોય છે, જેઓને પકડવા સીસીટીવી કેમેરા મહત્વપૂર્ણ બનતા હોય છે, ત્યારે હવે ભરૂચ પોલીસ દ્વારા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં 358 જેટલા કેમેરા લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સેફ એન્ડ સિક્યોર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ભરૂચ શહેર અને હાઈવેને કવર કરતા 50 લોકેશન પર આ કેમેરા લગાડવામાં આવી રહ્યા છે. ભરૂચ શહેરમાં લાગનાર કેમેરાના વિવિધ પ્રકાર પર નજર કરીએ તો 121 ફિક્સ કેમેરા, 62 PTZ કેમેરા, ANPR કેમેરા 127 અને 5 સ્થળોએ 4K કેમેરા લગાવવામાં આવશે. આ કેમેરાના સંચાલન માટે SP ઓફિસ ખાતે સ્પેશિયલ કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. સીસીટીવી કેમેરાની મદદથી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપી ફરાર થઈ જતા ગુનેગારો ઉપરાંત ટ્રાફિક નિયમોનું પાલન ન કરતા વાહન ચાલકો પર બાજ નજર રાખવામાં આવશે. આ માસના અંત સુધીમાં તમામ મુખ્ય પોઈન્ટ પર સીસીટીવી કેમેરા લગાવી દેવાનો પોલીસ વિભાગ દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ગૃહ વિભાગના આદેશ અનુસાર અત્રે ભરૂચ જિલ્લા ખાતે ઓલ ઓવર ગુજરાતની માફક જ સાસકુચની યોજનાના કેમેરા અત્યારે ઇન્સ્ટોલ થઈ રહ્યા છે, જેનું ફૂલ ફોર્મ છે સેફ એન્ડ સિક્યોર ગુજરાત. અત્રે ભરૂચ જિલ્લા ખાતે મુખ્યત્વે ભરૂચ સિટી અને એની આસપાસના હાઈવેને કવર કરતા 50 લોકેશન્સ પર 62 જંકશન્સ આપવામાં આવેલા છે, જેની પર 358 જુદી જુદી જાતના કેમેરા લગાવવામાં આવશે, જે પૈકી 127 કેમેરા ANPR એટલે કે ઓટોમેટિક નંબર પ્લેટ રીડિંગવાળા કેમેરા હશે, જે હાઈ ડેફિનેશન સાથેના હશે. આ ઉપરાંત 4K કેમેરા કુલ 5 લગાવવામાં આવશે, જ્યાં ખૂબ જ અંધારો વિસ્તાર છે અથવા સ્ટ્રીટ લાઇટ અવેલેબલ નથી, તેવી જગ્યાએ કોઈ ક્રાઇમ બને ત્યારે સાદા કેમેરા ન ઉપયોગી થાય તેવા વિસ્તારમાં 4K કેમેરા, જેને ગમે એટલી ઓછી લાઇટ હોવા છતાં વધુ લાઇટમાં જેવી રીતે દેખાય ડે લાઇટમાં એવી રીતે કેમેરા રિઝલ્ટ આપે છે.